લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મોંઘવારી મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે જનચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં જ અમરેલી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાની સામે વિરોધ કરવામાં આવ્યું છે. તેની સાથે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીના માલપુલ ખાતે પણ બળદગાડા, ઘોડાગાડી, ઊંટગાડી અને સાયકલ રેલી કાઢીને ભાવ વધારાનો વિરોધ તેમના થકી વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતની 6.5 કરોડ સહિતની દેશની જનતા પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાથી તોબા પોકારી રહી છે, ત્યારે બેફામ ભાવ વધારાના કારણે આજે કરિયાણું સહિતની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સામાન્ય માણસને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે મુશ્કેલ બની ગયું છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીના ચક્કરમાં સપડાયો છે. આમ છતાં ભાજપના સરકારના પેટનું પાણી હલતું નથી, ત્યારે કોંગ્રેસ પક્ષનું કાર્યકર્તા સામાન્ય જનતાનો રક્ષક બનીને બીજી આઝાદીની લડાઈ શરૂ કરી રહ્યું છે. સંવિધાનના સથવારે આંદોલનના પાયા ઉપર સમગ્ર દેશને સુખાકારીના સપના દેખાડનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજ અમરેલી નગરપાલિકાથી લઈ વાયા ગાંધીનગર દિલ્હી દરબાર સુધી સોળે કળાએ એનો સૂરજ ખીલો છે. અને વિતેલા 7 વર્ષમાં નિષ્ફળ નીતિઓના કારણે મંદી, મોંઘવારી અને બેરોજગારીથી આખો દેશ ત્રાહિમામ પોકારી રહ્યો છે. ક્યાંક સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે આખો દેશ ફસાણો છે. વિતેલા 7 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું હોવા છતાં એનો લાભ ગુજરાત અને દેશની જનતાને ન આપ્યો. આજ આંતરરાષ્ટ્રીય બજારમાં 70-75 ડોલરનું ક્રૂડ મળતું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ એ સદી વટાવવા તરફ આગળ વધી રહ્યા છે. સામાન્ય માણસ એની નોકરીઓ છીનવાઈ રહી છે, ખિસ્સા ખાલી થયા છે, દેવાના બોજ નીચે દબાયેલો છે. અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલના ઊંચા ભાવના કારણે પરિવહન મોંઘું થયું છે. ગેસનો બાટલો 850 રૂપિયા વટવા આવ્યો છે. તેલનો ડબ્બો 2700 રૂપિયા જેટલો ભાવ થવાથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ વઘાર નથી થતો અને બાફેલું ખાવા મજબૂર થવું પડે એવી સ્થિતિ છે. આજ અનાજ કરિયાણું મોંઘું થતું જાય છે. કઠોળ અને દાળના ભાવ 150 રૂપિયા ઉપરની સરહદ વટાવી ચૂક્યા છે. સમગ્ર રાજ્યના 250 તાલુકામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સ્વવિનય કાનૂન ભંગની સાથે લોકોની સમસ્યાઓ, વેદનાઓને વાચા આપવા માટે તાલુકે તાલુકે આ આંદોલનને આગળ ધપાવવાનો હુંકાર કર્યો છે પરેશ ધાનાણીએ. કોરોનાની મહામારીથી પરેશાન રાજ્યના લોકોને મોંઘવારીમાંથી છુટકારો અપાવવા માટે કોંગ્રેસે આદરેલું આંદોલન ગામડા સુધી લઈ જવામાં આવશે. સરકાર ધારે તો જનતાને રાહત આપવા માટે પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડ્યુટી સહિતના ટેક્સ ઘટાડીને રાહત આપી શકે છે, પરંતુ મોંઘવારી દૂર કરવાના રૂપાળા સૂત્રો આપીને સત્તામાં આવેલી ભાજપ સરકાર પોતાના ખર્ચા ઘટાડી નથી રહી. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિતેલા 7 વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ, ડીઝલ ઉપર આકરા કરવેરાથી લૂંટા છે. લૂંટા તો લૂંટા, પણ કોરોનાના કાળમાં આ 23 લાખ કરોડ રૂપિયા ક્યાંય દવાખાના, ડોક્ટર, દવા, ઇન્જેક્શન, ઓક્સિજન કે એમ્બ્યુલન્સમાં રોકા હોત તો મારા ગુજરાતના અંદાજિત 2 લાખ કરતાં વધુ લોકોએ કોરોનાની બીજી લહેરમાં પોતાના જીવ ન ગુમાવવા પડ્યા હોત. આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મદની અંદર ભાન ભૂલ્યા છે. પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, સરકાર ઉત્સવોમાં મસ્ત છે અને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ત્યારે હવે જનતાના દરબારમાં એની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આજ ખીચામાં મોટરસાયકલની અંદર પેટ્રોલ પુરાવવાના પૈસા નથી એટલે સાયકલ યાત્રા કાઢીને આનો વિરોધ નોંધાયો છે. તો આ તો અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.